गुड मॉर्निंग धोरण 6 विषय गणित स्वाध्याय 3.7 એનો દાખલા નંબર 1 કે રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી બે ખાતરની ગોળી ખરીદે છે ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગોળીના વજનનું ગુણાકમાં પૂરેપૂરું માપ લઈ શકે તો સૌથી પહેલા આપણે અહીં શું કરીશું બંનેનો ગુસાઅ લઈશું તો સૌથી પહેલા આપણે એના અવયવોની ભાજક અવયવ કરીએ તો 75 ના અવયવ માટે 3 કરીએ તો 75 ભાગ્યા 3 25 તો 25 ના અવયવ ભાજક પડે તો 5 5 5 અહીંયા 75 ના આપણે અવિભાજ્ય અવયવો મળી ગયા હવે એબીસીથી આપણે અહીંયા શું કરવાનું છે અવરોહ સિદ્ધિ ના અવયવ કાઢી લઈએ अवयव बने अविभाज्य अवय पंचोतेर હવે આપણે શું કરીશું ગુસાઅ મેળવવા માટે સામાન્ય અવયવ કાઢીશું 75 અને અવરોહ 70 નો સામાન્ય અવયવ સામાન્ય અવયવ એટલે શું કે બંનેમાં બહુ જરૂરી છે તો 3 અને 3 તો સામાન્ય અવયવ 3 તેનો ગુસાઅ શું થશે तो आपने यह महत्तम मूल्य आपने कितना यह मर्से त्राण मर्से क्या नो महत्तम मूल्य पर त्राण मर्से हवे जो ये आपने बीचो दारो कि त्राण छोकरा हो एक कच जगह दी एक साथे पग पड़ी चालमानी शुरुआत करे छे एमना पगला रंग माँ परुक्रम एक रेसर सेमी 70 सेमी या 77 सेमी छे એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય અહીંયા લઘુત્તમ અંતર કીધું છે એટલે આપણે લસાઅ શોધવો પડશે અહીંયા ગુસાઅ મહત્તમ અંતર હતો આપણે ગુસાઅ શોધવા અહીંયા લઘુત્તમ અંતર છે માટે શું કરીશું લસાઅ શોધીશું અહીંયા સંખ્યા પણ કેટલી આપી છે 3 તો 3 નો આપણે સાથે લસાઅ શોધી લઈએ એટલે 63 પછી બીજી સંખ્યા કેટલી છે 70 અને ત્રીજી છે 70 तो सौथी पहला आपने 3 की शुरुआत करिए અહીંયા એકમનો 3 છે બધું અહીંયા 0 છે 0 છે એટલા માટે આપણે અહીંયા 2 ની ચાવીનો ઉપયોગ કરીશું કે 2 ભાગ ચાલશે તો અહીંયા 2 2 થી ભાગ ચલાવીએ તો 63 નો ભાગ ચાલે એટલે 63 બધું 2 70 નો ભાગ ચાલશે 35 2 70 તો અહીંયા આવશે 35 77 નો પણ ભાગ ચાલશે એટલે 77 ના 77 રૂપે લેજો હવે આપણે 3 થી ભાગ ચલાવીએ तो 3 અહીંયા 63 નો 3 સાથે ભાગ ચાલશે તો અહીંયા કેટલા આવશે 21 35 નો 3 વડે ભાગ ચાલશે ના તો કે એ 35 ના 35 77 ના 77 કેમ કે 3 એ ભાગ ચાલતો નથી હજુ 21 છે તો 3 એ ભાગ ચાલશે 7 કરી 21 તો 7 અહીંયા પણ 35 અહીંયા પણ હવે આપણે શું કરીશું 2 અને 3 બંને થી આપણે ભાગ ચલાવી લીધો હવે ભાગ ચલાવીશું આપણે 5 થી તો અહીંયા 5 થી ભાગ ચલાવીએ તો 7 ના તો શું થશે 7 7 5 35 તો અહીંયા પણ 7 અને 77 નો 5 વડે ભાગ ચાલે એટલે પણ અહીંયા હવે 5 વડે ભાગ ચલાવી દીધો હવે આપણે કેટલા વડે ભાગ ચલાવીશું 7 વડે તો 7 વડે ભાગ ચલાવીએ તો 7 એ અહીંયા પણ એ અહીંયા પણ એ અને 11 77 તો અહીંયા જ આવશે હવે ભાગ ચાલશે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ ભાગ ચલાવવાનો તો 1 1 અને 1 અહીંયા આપણે ત્રણેયના આપણે અવયવો પડી ગયા કઈ રીતે
સૌથી પહેલા અહીં આપણે ત્રણ સંખ્યા આપી તો ત્રણ સંખ્યા લખી, પછી બેની ચાવીનો ઉપયોગ કર્યો તો 63 63, 35 72, અને 70 ના 70, પછી 3 નો ઉપયોગ કર્યો તો 21 63, 35 અને 70, 3 નો ઉપયોગ કરીને 7 3 21, 35 અને 70, 5 ની ચાવી લાગી તો 7 ના 7 7 5 35 અને 70, પછી 7 નો ઉપયોગ કર્યો તો 7 7 1, અહીંયા 1 અને 11 70 70, પછી 11 ની ચાવી ઉપયોગ કર્યો તો 1 1 અને 1. હવે અહીંયા આપણને અવયવો મળી ગયા, તો આપણે જે અવયવો મળ્યા એ લખી દઈએ, 60 70 અને 70 નો લસાઅ, 70 નો લસાઅ. લસાઅ શોધવા માટે જે પણ અવયવ મળે એ અવયવનો આપણે શું કરવું પડશે, ગુણાકાર. તો લખી દઈએ અવયવો, 2 × 3 × 3 × 5 × 7 × 8. હવે આપણે શું કરીશું, દરેક સંખ્યાનો ગુણાકાર. તો તમે દરેક સંખ્યાનો 3 × 2 6 6 × 11 11 × 5 90 90 × 7, દરેક સંખ્યાનો આપણે શું કરી દેવાનો ગુણાકાર, તો આપણે એનો ગુણાકાર મળશે 6930 સેન્ટીમીટર. અહીંયા આપણે માપ કયા એકમમાં આપીધું, સેન્ટીમીટરમાં, તો અહીંયા આપણે એકમ કયો લખીશું, સેન્ટીમીટર. દરેક સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે 6930. હવે જોઈએ આગળ દાખલા નંબર 3. કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેન્ટીમીટર છે. એવી લાંબી કેપ શોધો કે જે ઓરડાના ત્રણે બાજુનું પૂરેપૂરું માપ લે. એટલે શું, અહીંયા કે ત્રણ ઓરડાનું ત્રણેય બાજુનું માપ લઈ શકે એવી આપણે એવી કેપનું માપ આપણે શોધવાનું છે. માટે આપણે જે પણ સંખ્યા આપી છે એનો આપણે શું કરવો પડશે, અહીંયા ગુસાઅ શોધવો પડશે. તો સૌથી પહેલા ગુસાઅ શોધી લઈએ ત્રણેય રકમનો, 825. અહીંયા જો એકમનો અંક 3, એકમનો અંક 5 છે. સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ 3 થી ભાગ ચલાવવાનો, તો 825 ના આપણે 3 વડે ભાગ, 825 ભાગ્યા 3 કરીએ શું મળે છે, 7 21, 5 2 1, તો અહીંયા આપણને સંખ્યા મળી 275, તો 3 ભાગ 40 275. હવે આપણે 5 વડે ભાગ ચલાવીએ, 275 ભાગ્યા 5, તો 275 ભાગ્યા 5 કરીએ, 5 5 5 25, તો કેટલા વધે છે, 55 આવે છે. તો અહીંયા આપણને આવશે 55, અહીંયા આવશે 5. 275 ભાગ્યા 5 કરીએ એટલે આપણને 55 જવાબ આવશે. હવે આપણને ખબર છે 55 છે, તો 5 ભાગ ચલાવીએ તો અહીંયા શું મળશે, 11, અને અહીંયા 11, તો 825 ના ભાગ પડી. હવે એવી જ રીતે કઈ સંખ્યાના ભાગ પાડવાના, આપણે 825 ના ભાગ પડી ગયા. હવે આપણે 675, તો 675 ના ભાગ પાડીએ. સૌથી પહેલા આપણે 3 વડે ભાગ પાડીએ, તો 675 ભાગ્યા 3, 675 ભાગ્યા 3 કરીએ તો 225. હવે 5 ભાગ ચલાવીએ તો 225 ભાગ્યા 5, તો આપણને ખબર છે 225 ભાગ્યા 3 આવશે, 3 હજુ પાછા આવશે, 225 ભાગ્યા 3 કરીએ, 75 અહીંયા જવાબ આવશે. હજુ પણ 3 ભાગ થશે, 75 ભાગ્યા 3, તો 75 ભાગ્યા 3 કરીએ તો આપણને ખબર છે 25 3 75, તો જવાબ હશે 25. હજુ 5 ભાગ થશે, 5 અને 5 1, અહીંયા 675 ના પણ ભાગ પડે. હવે એવી જ રીતે જોઈએ 450, અહીંયા 0 છે તો આપણને ખબર પડી જાય 0 હોય એટલે કે 2 થી ભાગ ચાલતો હોય, તો 2 450 ભાગ્યા 2, 225 225, અહીંયા 225 થી તો ભાગ પાડેલા છે, 3 આવશે 75, 3 આવશે 25, 5 5 અને 5 8. આવી રીતે આના પણ
75 સેન્ટીમીટર. આ હતો આપણો સ્વાધ્યાય 3.7 એનો દાખલા નંબર 3. થેન્ક યુ.